આજનો ટોપિક છે તમારી પાસે વિલોપન પ્રક્રિયા અને બીજું બીટા વિલોપન પણ કહેવામાં આવે છે. હવે બીટા શું છે પહેલા તો એને પર હું તમને ફોકસ કરાવું વિલોપન પ્રક્રિયા પર જે રીતે ને એમ પણ તમે જુઓ તો આપણી પાસે ટોટલી જે આ જે હેલો આલ્કેની રાસાયણિક પ્રક્રિયાનો અભ્યાસ કરો છો એની અંદર બેઝિકલી ત્રણ પ્રકારની પ્રક્રિયાઓ હતી. કઈ કઈ પ્રક્રિયાઓ હતી? પહેલી કેન્દ્ર અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયા હતી. એની અંદર મેં અગત્યની બે થિયરી હતી SN1 અને SN2 ને ત્યાર પછી કાલના લેક્ચર એટલે ગઈકાલના લેક્ચરમાં તમે એનું અવકાશ રસાયણ જોયું જેની અંદર જો SN1 માં તમને માત્ર કયું જોવા મળે છે? રેશમીકરણ. રેશમીકરણ એટલે વ્યુત્ક્રમણ એટલે ઇન્વર્ઝન ને ધારણ બંનેનું શું જોવા મળે છે તમને? મિશ્રણ 50% 50% નું મિશ્રણ હોય છે 50%. ત્યાર પછી SN2 માં તમને શું જોવા મળે છે? ઇન્વર્ઝન એટલે વ્યુત્ક્રમણ જ. એ ટોપિકની ચર્ચા કર્યા પછી આપણી પાસે હવે બાકીની બે પ્રક્રિયાઓ રાસાયણિક પ્રક્રિયાઓ બાકી રહી છે. એક વિલોપન પ્રક્રિયા અને બીજું ધાતુઓ સાથેની પ્રક્રિયા. જે તમે ધાતુ પદાર્થો લેવાના છે એની બે પ્રક્રિયાઓ બાકી રહી છે. વિલોપનની પ્રક્રિયાઓ અને ધાતુ સાથેની પ્રક્રિયાઓ બને ત્યાં સુધી બંને આજે પૂર્ણ થાય એવો પ્રયત્ન કરીએ. એટલે વિલોપનની પ્રક્રિયાને પણ પૂર્ણ કરીએ અને ધાતુ સાથેની પ્રક્રિયા. ત્યાર પછી તમારા ટોપિકનો લાસ્ટ ભાગ બાકી રહેશે. જે પ્રક્રિયાઓનો અભ્યાસ તમે હમણાં સુધી હેલો આલ્કેન માટે કર્યો છે એ તમામ પ્રક્રિયાઓનો અભ્યાસ તમારે હેલો એરિન માટે પણ કરવાનો છે. એટલે એરોમેટિક સંયોજન બેન્ઝીન માટે પણ આપણે શું કરીશું? એનો અભ્યાસ કરીશું. તો જો આ જે વિલોપનની પ્રક્રિયા છે અને બીટા વિલોપન તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે બીટા શું છે પહેલા તો હું તમને સમજાવું. કે સપોઝ જો આ તમારી પાસે કાર્બન છે, આ તરફ ફોકસ કરજો. તમારી પાસે શું છે? અહીં કાર્બન છે. તો કાર્બન ની અંદર જો આ કાર્બન કાર્બન વચ્ચેના બોન્ડ ની હમણાં ચર્ચા કરી છે આ રીતનું કોઈ પણ હશે એની સાથે તમે સપોઝ હમણાં હાઇડ્રોજન બંધન લો સિમ્પલી આ રીતના ને હાઇડ્રોજન લીધા છે દરેક સાઈડે હાઇડ્રોજન બોન્ડ છે અને ચાર સંયોજક તમે પૂરી કરી છે આના પર હું કોઈ એક હેલોજન લઈ જાય છે ને આ તરફ હાઇડ્રોજન અહીંથી સમજવાની ટ્રાય કરજો. ફર્સ્ટ તો હું તમને આ પ્રક્રિયાનું નામ બીટા વિલોપન પણ કહેવામાં આવે છે અથવા એને બીજા નામે ઓળખવામાં આવે છે ડી હાઇડ્રો હેલોજિનેશન તરીકે. એ પણ એનું નામ છે. તો જો પેલા બીટા પ્રક્રિયા કોને અથવા તો આ પ્રક્રિયાની અંદર શું થાય છે તમને આ કોન્સેપ્ટ ખબર પડી જશે ને પછી ઓટોમેટિક તમારી થિયરી આ પતી ગઈ. તો ફર્સ્ટ જો તમારો કાર્બન હેલોજન સમૂહ અહીંથી ખાસ ધ્યાન રાખજો કારણ કે તમે જુઓ આ જે પ્રક્રિયા છે કોના માટે અભ્યાસ કરવાના છે? હેલો આલ્કેન માટે. ફિક્સ છે આપણો ટોપિક જ હેલો આલ્કેન છે એટલે જે કોઈ પ્રક્રિયાની ચર્ચા કરી રહ્યા છે હેલો આલ્કેન માટે હશે. તો તમારો જે હેલોજન સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે તે કાર્બનને તમારે આલ્ફા તરીકે ઓળખવાનું છે. ખાસ ધ્યાન રાખજો તમારો હેલોજન સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે તે કાર્બનને તમારે કયું નામ આપવાનું છે? આલ્ફા. તેનો પડોશી કાર્બન શું થઈ જશે? બીટા. એના પડોશી કાર્બન શું થઈ જશે? બીટા. હવે જ્યારે તમે આની વિલોપનની પ્રક્રિયા કરશો હું થિયરી પર પછી જઈશ પેલા ઉપરથી ચર્ચા કરીશ. જ્યારે તમે વિલોપનની પ્રક્રિયા કરો છો ત્યારે આલ્ફા કાર્બન પરથી હેલોજન દૂર થશે. ખાસ ધ્યાન રાખજો જ્યારે એની વિલોપનની પ્રક્રિયા થશે ત્યારે આલ્ફા કાર્બન પરથી શું દૂર થશે? હેલોજન. અને બીટા કાર્બન પરથી તમારું શું દૂર થશે? હાઇડ્રોજન. ખાસ ધ્યાન રાખજો એટલે કે જ્યારે પણ આની વિલોપનની પ્રક્રિયા કરવામાં આવશે ત્યારે આલ્ફા કાર્બન પરથી તમારે શું દૂર કરવાનું છે? હેલોજન સમૂહ દૂર થશે અને બીટા કાર્બન પરથી શું દૂર થશે? તમારું હાઇડ્રોજન. હવે જો અહીંયાથી હેલોજન દૂર થશે અને આ તરફથી હાઇડ્રોજન તો બંને તરફથી ઇલેક્ટ્રોન વધશે. બંને તરફથી એક એક ઇલેક્ટ્રોન કારણ કે આ ભાગ નીકળી જશે તો એક ઇલેક્ટ્રોન વધશે. કારણ કે ડબલ બોન્ડ આ રીતે બનેલું છે ને હેલોજન એનો ઇલેક્ટ્રોન લઈને નીકળી જશે પણ કાર્બનનો તો એક ઇલેક્ટ્રોન વધશે જ. આ તરફ અહીંયા હાઇડ્રોજન બહાર નીકળી જશે પણ આનો આ એક ઇલેક્ટ્રોન હોય ને આ બંને ઇલેક્ટ્રોન જોડાઈને અહીંયા શું બનાવી દેશે? ડબલ બોન્ડ બનાવી દેશે. એટલે તમારું સંયોજન હેલો આલ્કેનમાંથી શેમાં જતું રહેશે? આલ્કીનમાં કન્વર્ટ થઈ જશે. બીટા વિલોપન એટલે એટલું માઇન્ડમાં વેલ એકદમ ક્લિયર કરો. વિલોપનમાં પહેલા બીટા એટલે બીટા કાર્બન પરથી તમારે દૂર કરવાનું છે. બીટા કાર્બન પરથી હાઇડ્રોજન દૂર થવો જોઈએ. તો આ પ્રક્રિયાની અંદર શું થાય છે? તમારો હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બન આલ્ફા કાર્બન હશે જેના પરથી કોને ઉડાડી દો? હેલોજન ને ઉડાડી દો. અને બીજું આ કાર્બન પરથી તમે બીટા કાર્બન પરથી કોને ઉડાડી દો? હાઇડ્રોજન ને ઉડાડી દો. અને જે અહીંયા સિંગલ બોન્ડ હતો તે તમારો પાસે છે ડબલ બોન્ડ એટલે આલ્કીનમાં કન્વર્ટ થઈ જશે. ક્લિયર ખબર પડી આટલી વસ્તુ?
ત્યાર પછી નેક્સ્ટ અહીંયાથી બીજી એક પોઝિશન આપણે વિચારીએ. આ એક ક્લિયર થયું તમારો આ પોઝિશન. પછી હું તમને આ ટેક્સ્ટબુક પ્રમાણે લઈ જામ અને એક્ઝામ્પલ કઈ રીતના આપવાના છે. આ એક નિયમ તો ફિક્સ છે, મેં તમને એ કહી દીધા. પહેલો નિયમ તો ફિક્સ છે, આલ્ફા કાર્બન પરથી હેલોજન દૂર થશે, બીટા કાર્બન પરથી હાઇડ્રોજન દૂર થશે. હવે નેક્સ્ટ પોઝિશન માં અહીંયાથી તમે વિચાર કરો, આવી પણ એક પોઝિશન પોસિબલ છે કે સપોઝ મારું જે હેલોજન હતું એ મેં હમણાં સાઇડ પર ના કાર્બન પર લીધું હતું, પણ એને જો હું આ કોઈ કાર્બન પર લઈ લેમ તો હેલોજન એક અહીંયા પણ પોસિબલ છે. હવે આ કાર્બન પર લીધા પછીની પરિસ્થિતિ શું આવશે? તો જુઓ, આ કાર્બન તમારો આલ્ફા થઈ જશે. આલ્ફા પરથી કોને ઉડાડીશું? હેલોજન ને ઉડાડીશું. બીજું, તમારી પાસે બીટા કાર્બન માટે બે ચાન્સ. આ કાર્બન પણ પડોશીમાં છે એટલે બીટા બની શકે, ને આ કાર્બન પણ તમારો પડોશમાં છે એ પણ બીટા બની શકે. એટલે હવે હાઇડ્રોજન કોના પરથી ઉડાડવા? તો હવે હાઇડ્રોજન ઉડાડવા માટે તમારે શું કરવાનું છે? પહેલી વસ્તુ તો બંને પરથી ઉડશે એટલે તમને બે નિપટ મળશે. એક વખત આના પરથી ઉડાડો ને એક વખત આના પરથી, એટલે બે નિપટ તમને મળશે. પણ પ્રોબ્લેમ એ છે કે એક નિપજ વધારે માત્રામાં મળે છે અને બીજી નિપજ તમને ઓછી માત્રામાં મળે છે. હવે તમને કઈ રીતે ખબર પડશે કઈ નિપજ વધારે માત્રામાં હશે અને કઈ ઓછી હશે? તો તમારે શું કરવાનું છે ખબર? કયા કાર્બન સાથે જોડાયેલા આલ્કાઇલ ગ્રુપની સંખ્યા વધારે છે તમારે શું જોવાનું? કે દાખલા તરીકે અહીંથી જુઓ, આ જે કાર્બન છે તેની સાથે કેટલા આલ્કાઇલ ગ્રુપ જોડાયા? તો એની સાથે જો એક પણ આલ્કાઇલ ગ્રુપ નથી આવતા, બધા હાઇડ્રોજન છે. જ્યારે આ કાર્બન સાથે જુઓ, આ કાર્બન સાથે કેટલા આલ્કાઇલ ગ્રુપ જોડાયા? તો જેની સાથે આલ્કાઇલ ગ્રુપ વધારે જોડાયેલા હશે તે તમારી મુખ્ય નિપજ થશે, અને બીજી નિપજ તમારી કઈ થઈ જશે? ગૌણ, એટલે કે એ અલ્પ માત્રામાં હશે. મુખ્ય નિપજ લગભગ આપણે ટેક્સ્ટબુક ની અંદર એક એક્ઝામ્પલ આપેલું છે, તેમાં 81% જ મળે છે, એટલે 81% જેવી હોય છે. જ્યારે ગૌણ નિપજ તમને જે મળે છે એ 20% ની આસપાસ હોય છે, 20%, એટલે એટલો ડિફરન્સ પડતો હોય છે. એટલે બીટા વિલોપન તમે સ્ટાર્ટ કરો ત્યારે આ એક વસ્તુ તમારા માઇન્ડની અંદર ફિક્સ હોવું જોઈએ. બીજું, અહીં અંદર તમે જે ઉદ્દીપકનો ઉપયોગ કરવાના છે એ આલ્કોહોલ યુક્ત હોવા જોઈએ. તમારું ઉદ્દીપક આલ્કોહોલિક ઉદ્દીપક તરીકે તમે યુઝ કરવાના છે. દાખલા તરીકે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ કે બીજા કોઈ પણ તમે યુઝ કરો તો એ કેવા હોવા જોઈએ? તમારા આલ્કોહોલિક હોવા જોઈએ, એની અંદર આલ્કોહોલિકનો ગુણધર્મ હોવો જોઈએ. કેમ એવું થશે ખબર? જો આલ્કોહોલિક હશે ને તો આ OH માઇનસ છે ને, અહીંથી ખાસ ધ્યાન રાખજો, જે તમારું OH માઇનસ અને અંદરથી K પ્લસ ને OH માઇનસ છૂટું પડશે ને, આ તમારું શું થશે ખબર? ક્રિયાશીલ ગ્રુપ તરીકે કામ કરવાને બદલે બેઝ તરીકે કામ કરવા લાગશે. એટલે વજનમાં એ બલ્કી એટલે કે ટૂંકમાં એનું મોટું થઈ જશે આલ્કોહોલિક કરશે. તો શું થશે ખબર? આ એના પર, કારણ કે બીજી એક પોસિબિલિટી પણ છે, તમે જ્યારે આ પ્રક્રિયા કરશો ને, તમને હું અહીંથી ખાસ એ કહીશ કે દાખલા તરીકે તમે આ KOH લીધું છે, હવે હું આ જ પ્રક્રિયાને ફોકસ કરું છું હમણાં આના પર. આ આલ્ફા કાર્બન છે, આ બીટા કાર્બન છે, જસ્ટ એકદમ સિમ્પલ. તો KOH લેવા દે, હું આ બે ભાગમાં રૂપાંતર KOH પ્લસ. હવે જો અહીંયા એક બીજી પોસિબિલિટી છે, તમે વિચારો ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન પણ થઈ શકે, એટલે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પણ શક્ય છે ને, કારણ કે તમારી પાસે આ ન્યુક્લિયોફિલિક્સ આવી ગયું, ન્યુક્લિયોફિલિક્સ પણ આ કાર્બન પર એટેક કરી શકે ને, તો ઘટક જ અલગ બની જશે, કેન્દ્ર અનુરાગી વિસ્થાપન થઈ ગયું. તો એનામાંથી અથવા તો એ પોસિબિલિટી નહીં બને, એટલા માટે અહીંથી જે આપણે લઈશું તે આ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એ કેવું હશે? તમારું આલ્કોહોલ યુક્ત હશે. આલ્કોહોલ યુક્ત હશે તો એના મતલબ શું હશે? OH બલ્કી એટલે કદમાં મોટું થઈ ગયું હશે. તો હવે એ આના પર જઈને હુમલો કરે એના કરતા બેટર શું છે? હાઇડ્રોજન ને પોતાની તરફ ખેંચી લેશે. એ હાઇડ્રોજન અહીંથી શું કરશે? પોતાની તરફ ખેંચી, એનું એટ્રેક્શન કોની સાથે થઈ જશે? હાઇડ્રોજન ને પોતાની તરફ ખેંચે. તો સીટ પણ તકલીફ નહીં પડવી જોઈએ, એમ તો SN1 ને SN2 પણ એટલા જ ઈઝી છે. ફર્સ્ટ તો અહીંથી આપણે કાર્બન લઈ લઈએ, તો આ એક કાર્બન હશે, કાર્બન કાર્બન છે, ડબલ બોન્ડ હશે, આની સાથે શું જોડાયેલા હશે? અહીંયાથી હાઇડ્રોજન. હમણાં જસ્ટ આ પાર્ટમાં હાઇડ્રોજન કમ્પ્યુટર કહીએ છીએ, આ રીતમાં હાઇડ્રોજન ને અહીંયા શું લઈ લેવામાં આવે? હેલોજન. આ રીતે પ્રક્રિયા, અને જે પ્રક્રિયા કરવાના છે એ આલ્કોહોલિક, તમે અહીંયાથી આલ્કોહોલિક શું રાખવાના છે? પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ.
પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ ની અંદર પ્રક્રિયા કરવામાં આવે એટલે તમારી પાસે અહીંયા થી OH માઇનસ થોડું પડ્યું હશે આ તરફનો ભાગ ને આ થોડામાં શું હશે K પ્લસ હવે બીટા વિલોપન થશે તો એકદમ તમને ખબર છે આ હાઇડ્રોજન શું થશે છૂટું પડી જશે ને આ તરફથી તમારો કયો ભાગ છૂટો પડી જશે હાઇડ્રોજન આ તમારો કયો કાર્બન થશે આલ્ફા આ તમારો કયો કાર્બન થશે બીટા હવે બીટા કાર્બન પરથી જે હાઇડ્રોજન છૂટો પડશે એ OH સાથે જોડાઈ જશે એટલે જો આ તમારું શું હતું OH માઇનસ હતું એની સાથે હાઇડ્રોજન જોડાઈ જશે એટલે શું બની જશે H2O બની જશે એટલે તમારું અહીંથી શું છૂટું પડી જશે H2O છૂટું પડી જશે અને જો અહીંયાથી એક હાઇડ્રોજન ઓછો થયો છે ને અહીંયાથી એક થયો છે એટલે બંને પરથી એક એક બેટર એટલે આનો એક ઇલેક્ટ્રોન આની પાસે છે કારણ કે એની ચાર સંયોજકતા પૂર્ણ થવી જોઈએ હવે જો અહીં સંયોજકતા દાખલા તરીકે તમે અને દૂર કર્યો ને અને દૂર કર્યો તો બંને કાર્બનની સંયોજકતા કેટલી થઈ ગઈ ત્રણ ત્રણ થઈ ગઈ એટલે અહીંયા બોન્ડ કયો બની ગયો બંને પાસે એક એક ઇલેક્ટ્રોન હશે અહીંયા બોન્ડ કયો થઈ જશે ડબલ બોન્ડ થઈ જશે એટલે જો આ પ્રક્રિયાની અંદર કંઈક આવું થશે અહીંયાથી તો શું થશે સી અને અહીંયાથી કયો બોન્ડ આવી જશે ડબલ બોન્ડ આવી જશે આ તરફથી જો હાઇડ્રોજન ને આની સાથે દૂર કરી દીધા વધેલું શું છે તમારી પાસે હેલોજન જે છે તે દૂર રિમૂવ થઈ જશે અહીંયાથી હવે તમારી પાસે જો અહીંયા પરિસ્થિતિ કઈ રહી H લઈ અંદર હું ડાયરેક્ટ લખી દઉં ને H2 એટલે અહીંયાથી શું લખી દઉં H2 ને આ તરફ પણ તમારી પાસે શું લ્યા H2 આ તમને શું મળ્યું આવી ચીન સંયોજન સર પડી અહીંયા ખાલી બે જ વસ્તુ તમારે ફોકસ કરવાની છે જે તમારું આ આલ્કોહોલિક પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ લેવાનું જો તમે એમ જ લેશો તમે તમને કીધું તેમ ઇડોક આપણે જે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન એટલે કે કેન્દ્રાનુરાગી વિસ્થાપન થવાના ચાન્સીસ રહી છે એટલે આ કેસની અંદર તમારે આ રીતે કન્સિડર કરવાનું છે આ પાર્ટ તમને ખબર પડી એટલે આ પાર્ટની અંદર તમે શું કરશો હેલો આલ્કેન માંથી તમે શું બનાવી શકો છો આલ્કીન સંયોજનો બનાવી શકશો વિલોપનની પ્રક્રિયા વિલોપન એટલે અહીંથી જો વિલોપક થાય છે આલ્ફા કાર્બન પરથી હેલોજનનો વિલોપ થાય છે વિલોપ એટલે દૂર થવું ને બીટા કાર્બન પરથી કોનો વિલોપ થાય છે હાઇડ્રોજન હવે નેક્સ્ટ પ્રક્રિયા આપણને ઘણી વખત એવા ચાન્સીસ હોય છે એક કરતા વધારે કાર્બન એ હોય છે તમારી પાસે સંયોજન એટલે બીટા કાર્બન તમને એક કરતા વધારે મળતા હોય છે તો તે કેસની અંદર શું થાય છે દાખલા તરીકે અહીંથી વાત કરવામાં આવે તો આપણી પાસે હું આ રીતનું સંયોજન લઈ લઉં છું CH3 લઈ લઉં છું અહીંથી CH2 ને આ તરફ સંયોજન બનાવી દીધી આપણે અહીંથી CH2 ને અહીંથી તમે લઈ લો CH3 ને અહીંથી હું એક ક્લોરીન જોડી દઉં છું CH2 એટલે અહીંથી હું કોઈ એક હેલોજન જોડી દઉં છું આ રીતે મેં આ એક સંયોજન લીધું છે હવે જો અહીંથી તમારે આના પર ફોકસ કરવાનો છે આ તમારો કાર્બન આલ્ફા થશે અહીંથી ખાસ ધ્યાન રાખજો આ કાર્બન તમારું કયું થશે આલ્ફા આ કાર્બન તમારું કયું થશે બીટા તો જો હવે જો પ્રક્રિયા થશે અહીંયા આલ્કોહોલિક શું લેશો પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ આલ્કોહોલિક લેશો તો એકદમ સિમ્પલ વસ્તુ છે આલ્ફા કાર્બન પરથી શું દૂર થઈ જશે હેલોજન અને બીટા કાર્બન પરથી શું દૂર થશે હાઇડ્રોજન અહીંયા OH માઇનસ IH સાથે જોડાઈને શું બનશે H2O સ્વરૂપે રિમૂવ થઈ જશે અહીંથી હવે તમારી પાસે અહીંથી શું બાકી રહેશે તો જુઓ CH3 આ રીતે અહીંયા શું રહેશે CH2 હવે જો અહીંયા એક હાઇડ્રો આ હાલ આપણે આલ્કેન સોરી હેલોજન નીકળી ગયું છે અહીંયા શું નીકળી ગયું છે હાઇડ્રોજન એટલે બંનેની સંયોજકતા એક એક ઘટી ગઈ છે એટલે બોન્ડ કયો થઈ જશે ડબલ બોન્ડ થઈ જશે એટલે તમારી પાસે શું આવી જશે CH અને અહીંથી કયો બોન્ડ આવી જશે ડબલ બોન્ડ ને અહીંથી શું આવી જશે CH કારણ કે 3 હતા તો એક હાઇડ્રોજન નીકળી ગયું આનું નામ તમે નામકરણ કરવા માંગો તો કેટલા કાર્બન છે 1 2 3 4 એટલે તમે શું લખી શકો બ્યુટ અને કયા કાર્બન પર ડબલ બોન્ડ છે પહેલા એટલે અહીંથી 1 બ્યુટ 1 આ એક ચાન્સ નેક્સ્ટ પોસિબિલિટી તમારી પાસે શું રહે છે કે તમે આ તરફના કાર્બને બીજી પોસિબિલિટી એવી છે આ તરફ તમે ફોકસ કરો બીજી પોસિબિલિટી આ આલ્ફા કાર્બન તમારો ફિક્સ છે હવે એની પડોશી કાર્બન આ પણ બીટા જ છે કારણ કે પડોશમાં રહેલા કાર્બનને બીટા કહેવાના છે અહીંયા બંને તરફ ચાન્સીસ હતા તો હવે શું થશે આ કાર્બન પરથી તો હેલોજન જશે ફિક્સ છે આલ્ફા કાર્બન પરથી હેલોજન જશે બીટા કાર્બન પરથી તમારું શું થશે હાઇડ્રોજન તો હવે તમારી પાસે કઈ પોઝિશન આવી જશે CH3 અહીંયા શું આવી જશે CH બરાબર ને એક હાઇડ્રોજન નીકળી જશે ને ને અહીંથી તમારી પાસે શું અહીંયા આવી જશે ડબલ બોન્ડ CH ને અહીંથી શું આવી જશે તમારી પાસે CH3 ને આ ભાગમાં શું છૂટું પડી જશે H2 અહીંયા આલ્કોહોલિક તમે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ લીધું હશે આનું નામકરણ કરો તો કેટલા કાર્બન છે 4 બ્યુટ કયો બોન્ડ લાગે છે અહીંયા બીજા નંબરના કાર્બન પર આવે છે 2 બ્યુટ 2 આ તમારું થશે
હવે પ્રશ્ન એ ઉભો થાય છે અહીંયા કયો પાર્ટ તમારો વધારે હશે, લેકિન કઈ નિપજ તમારી વધારે હશે ને કઈ નિપજ ઓછી હશે, કારણ કે એક આપણે આ તરફ મળ્યું છે ને બીજું આ બંને મળ્યું, પણ મુખ્ય નિપજ માટે આપણને એવું કીધું છે જેની સાથે તમે જુઓ જેમાં શું કીધું છે મિથાઇલ ગ્રુપ આ સોરી આલ્કાઇલ ગ્રુપની સંખ્યા વધારે હશે, એ આલ્કાઇલ ગ્રુપ જેમાં વધારે હશે જેની સાથે જોડાયેલા આલ્કાઇલ ગ્રુપની સંખ્યા વધારે હશે તે તમારી શું હશે મુખ્ય નિપજ. હવે તમે જુઓ જ્યારે આ કાર્બનને કન્સિડર કરતા હતા બીટા ત્યારે એની સાથે આલ્કાઇલ ગ્રુપ કેટલા જોડાયેલા હતા એક પણ નહીં હતા, તમે જુઓ આ તરફ એક CH હતું એને જોડો, જ્યારે અને તમે બીટા કન્સિડર કરતા હતા જ્યારે તમે આ પાર્ટને બીટા કન્સિડર કરો છો ત્યારે તેની સાથે જો આલ્કાઇલ ગ્રુપ આખું જોડાય તો આ નિપજ તમારી કેવી હશે વધારે હશે, એ આઈ થિંક તમારી મુખ્ય નિપજ હશે, એ લખેલું છે 81% જેવી મળે છે, તો પેલી કેટલી ટકા છે તમારી 19% જેવી છે, ખબર પડી? એટલે આ કઈક તમારી આ રીતની બીટા વિલોપન, જો એક કરતા વધારે નિપજો મળતી હશે તો તમારે આ રીતે ફોકસ કરવાનું છે. આ પ્રક્રિયાની અંદર જો ત્રણ વસ્તુ એકદમ ક્લિયર માઇન્ડમાં રાખો, તમારો હેલોજન જેની સાથે જોડાયેલો છે એ આલ્ફા કાર્બન, એની પડોશી કાર્બન કયો થઈ ગયો બીટા કાર્બન થઈ ગયો, બીજું તમે અહીંથી જે દ્રાવક લેશો એ આલ્કોહોલિક હોવું જોઈએ, આલ્કોહોલિક નો ગુણધર્મ ધરાવતું હોવું જોઈએ નહીં તો કેન્દ્ર અંગાકી વિસ્થાપન થઈ જશે, આલ્કોહોલિક જે ગુણધર્મ હશે તે આ બલ્કી બનશે એટલે વધારે માત્રામાં થશે અને એના કારણે શું હશે એ હાઇડ્રોજનને પોતાની તરફ ખેંચશે, એ ત્યાં એટેક કરવા જવાને બદલે એ શું કરશે હાઇડ્રોજનને પોતાની સાથે ખેંચશે, એટલે તમારું આ બીટા વિલોપનની પ્રક્રિયા થશે. એટલે જો સિંગલ કાર્બન તમે સિંગલ એક્ઝામ્પલ આપ્યું હતા અને ડબલ કેસ હોય તો ડબલ કેસની અંદર તમે એ જ વસ્તુ જોઈ શકો છો કે જ્યારે આલ્કોહોલિક લેવું છો તો તેમાં જુઓ તમારા બીટા સાથે જોડાયેલા જેમ આલ્કાઇલ ગ્રુપની સંખ્યા વધારે હશે તેમ તમારી નિપજ કેવી થતી હશે મુખ્ય નિપજ હશે અને બીજી નિપજ તમારી શું હશે ગૌણ માત્રામાં મળશે બંને પણ એની પ્રમાણ કેવું થઈ જશે ઓછું થઈ જશે. એવું સૂચન આપણને કંઈક વૈજ્ઞાનિકનું નામ કાર્બન સાથે કોણ કોણ જોડાયેલું હોય ક્લોરિન હોય બ્રોમિન હોય આયોડિન કે આવા બધા કોઈ સમૂહ હશે એની પ્રક્રિયા તમારે કોની સાથે કરવાની છે ધાતુ સાથે કરવાની છે, ધાતુઓ સાથે ધાતુઓની અંદર પણ સક્રિય ધાતુ લેવાની છે તમારે જે પ્રક્રિયામાં ભાગ લઈ શકે ખાસ ધ્યાન રાખજો એવી ધાતુઓનો જ ઉપયોગ કરવાનો છે અને એ પ્રક્રિયા ડ્રાય ઇથરની હાજરીમાં કરવાનું છે એટલે ભેજની કોઈ ઇફેક્ટ આવી જોઈએ નહીં એટલે તમારે એ પ્રક્રિયા ડ્રાય ઇથરની હાજરીમાં જ કરવાની છે ત્યારે તમને કંઈક એમ કે પ્રક્રિયક મળે છે જેને તમે ગ્રિગનાર્ડ પ્રક્રિયક તરીકે ઓળખવાના છે. દાખલા તરીકે હું એક પ્રક્રિયક લઈ રહ્યો છું CH3 CH2 જેથી ભેજની ઇફેક્ટ નહીં આવે. હવે તમારું શું હશે અહીંયાથી તો જો આના પર પ્લસ હશે આના પર કેવું હશે આ જે હેલોજન છે એના તરફ ઇલેક્ટ્રોન ખેંચાયેલા જશે તમારા ઇલેક્ટ્રોન કઈ તરફ તમારા ખેંચાયેલા હોય છે આ હેલોજન તરફ કારણ કે હેલોજનની વિદ્યુત ઋણતા તમારી કેવી છે વધારે પ્રમાણમાં છે એટલે આ તરફ તમે જુઓ અહીંયાથી આ જે પાર્ટ થશે તે શું થશે અહીંયાથી CH3 CH2 CH2 ને આઈ થિંક તમને શું મળે છે MG આ રીતે મળે છે ને Br- છૂટું પડે છે આ રીતે તમારી પ્રક્રિયા થશે અને એક તરફ પણ મળે છે સોરી Br પણ આની સાથે જોડાઈ જાય છે. હવે જો આની અંદર શું થશે આ પ્રક્રિયાની અંદર મેં તમને કીધું તેમ આ પ્રક્રિયા પહેલા તો તમે જો કોઈ પણ એક હેલો આલ્કી લઈ જશો એટલે આ પ્રક્રિયા તમારે કઈક આ રીતની RX એનાથી કોઈ એક હેલોજન જોડાયો હશે એને કોઈ એક સક્રિય ધાતુ લઈ લો તમે દાખલા તરીકે એનાથી કોઈ પણ લઈ લીધી છે અને એ પ્રક્રિયા તમારે કોની હાજરીમાં કરવાની છે ડ્રાય ઇથરની હાજરીમાં તમે જ્યારે કરો છો ત્યારે તમને શું મળશે RMG ને અહીંયાથી X આ રીતનો એક પ્રક્રિયક મળે છે જેને ગ્રિગનાર્ડ પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે છે. હવે જો અહીંયાથી એક વસ્તુ ધ્યાન રાખજો R અને MG વચ્ચે મેગ્નેશિયમની વચ્ચે તમારો જે બોન્ડ છે એ સહસંયોજક બંધ છે ખાસ ધ્યાન રાખજો મેગ્નેશિયમ અને કાર્બનની વચ્ચે તમારો જે બોન્ડ છે બોન્ડ કયો છે સહસંયોજક બોન્ડ છે પણ એ વધારે માત્રામાં ધ્રુવીય છે
એના પર ઇફેક્ટ કેવી છે ધ્રુવીય ઇફેક્ટ છે જ્યારે આ તરફનો બંધ મેગ્નેશિયમ અને આ જે હેલોજન વચ્ચેનો બંધ છે ને એ બંધ ધ્રુવીય બંધ છે હાલ તને ધ્રુવીય એટલે શું થશે એક તમારો ધન હશે તો બીજું શું હશે ઋણ જ્યારે આ બંધ તમારો કોવેલન્ટ બોન્ડ છે પણ એના પર વધારે ઇફેક્ટ કોની છે સહસંયોજક બંધ છે પણ અસર ધ્રુવીય ની છે એટલે આમાં પરિસ્થિતિ કેવી થશે હવે ધાતુ હંમેશા કેવા હશે ધન એટલે કે અહીંયાથી આને પ્લસ કન્સિડર કરીએ તો આ તરફ તમારું કયું આવશે માઇનસ તમે જોજો ઓર્ગેનિક કેમિસ્ટ્રી ની અંદર આવ બહુ રેર કેસમાં જોવા મળે છે કે તમારા આલ્કાઇલ ગ્રુપના કાર્બન પર ઋણ વિદ્યુત પાતળું તમે જુઓ હમણાં સુધીની મોટા ભાગની થિયરીમાં આપણે કાર્બન પર કયો વિદ્યુત ભાર ઉત્પન્ન કરતા હતા ધન વિદ્યુત ભાર આ જ એક એવો કેસ જોવા મળે છે જેના આના પર કયો વિદ્યુત ભાર આવશે ઋણ વિદ્યુત ભાર આવશે જ્યારે આના પર ધનને આ તરફ પણ તમારું કેવું હશે બીજો આ પ્રક્રિયા તમે જુઓ એકદમ પ્રતિક્રિયાત્મક છે એટલે એ બીજા કોઈની સાથે તમે જુઓ ભેજ સાથે પણ એ સંપર્કમાં આવશે તો તરત જ પ્રક્રિયા કરી નાખશે ક્રિએટની દાખલ સપોઝ અહીંયાથી પાણી કે બીજા કોઈ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે MgH H2O ની હાજરીમાં એ જો ઇફેક્ટ કરવામાં એટલે કે હવાના સંપર્કમાં ભેજના સંપર્કમાં આવ્યો તો અહીંયાથી શું હશે H+ અને તમારી પાસે શું છૂટું પડે OH- છૂટું પડશે ને આ રીતની પ્રક્રિયા તો જુઓ હવે આના પર કયો વિદ્યુત ભાર છે માઇનસ છે આ તરફ તમારું શું છે પ્લસ ને આ તરફ માઇનસ તો આ જે H+ છે આ તમારું આલ્કાઇલ ગ્રુપ સાથે જોડાઈ જશે એટલે અહીંયા શું બનાવી દેશે તમારું RH અને આ ભાગ જે છે Mg OH બાકીનો ભાગ અહીં સાથે જોડાશે એટલે તમને કઈ અહીંયાથી પણ મળશે તો જુઓ Mg OH અને અહીંથી શું મળી જશે હેલો આ રીતે તમને કઈ નિપજ મળતી હોય છે આ ગ્રિગ્નાટ પ્રક્રિયા કે હવે અહીંયા તમે જે ગ્રુપ લીધું હશે તે આલ્કાઇલ મિથાઇલ ઇથાઇલ કે જે તમે ગ્રુપ લીધું હશે તે પ્રમાણે તમારે શું થયું છે નિપજ મળશે અહીંયા તમને કીધું તેમ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા કે એકદમ સક્રિય હોય છે એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે એટલે આ તમારી એક પ્રક્રિયા થઈ ગઈ ધાતુઓ સાથેની વિસ્થાપનની પ્રક્રિયા એટલે આ એક તમારો ટોપિક થયો કે ધાતુ સાથેની વિસ્થાપન એની અંદર સૌથી અગત્યનો પોઈન્ટ છે તમારો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા અને એ પ્રક્રિયાની અંદર મેં તમને કીધું તેમ આલ્કાઇલ અને મેગ્નેશિયમ એની વચ્ચેનો બંધ સહસંયોજક છે પણ ધ્રુવીય છે જ્યારે મેગ્નેશિયમ અને હેલોજન વચ્ચેનો બંધ કેવો હોય છે ધ્રુવીય હોય છે ગ્રિગ્નાર્ડ એકદમ સક્રિય પ્રક્રિયક છે એ તરત જ હવાના સંપર્કમાં પણ આવશે તો ભેજ સાથે પ્રક્રિયા કરી દેશે એટલે આ રીતના તમને સંયોજનો મળતા હોય છે ક્લિયર છે તમારો પહેલો ભાગ બીજી તમારી પ્રક્રિયા આવે છે આ ધાતુઓની અંદર ઉડ્સની પ્રક્રિયા ઇથર જ રીતે મરી ગયો ઇથર હવે આ પ્રક્રિયાની અંદર શું કરવામાં આવે છે જો આની અંદર છે ને દાખલા તરીકે કાર્બનની સંખ્યા તમારી પાસે અહીંયાથી કોઈ એક હેલો આલ્કેન લઈ લઈએ છે અને અહીંયા સોડિયમ આ તરફ લેવામાં આવે છે આ તરફ જે પ્રક્રિયા થાય છે પણ જો આનું ડબલ પ્રમાણ લે છે જે અને બે વખત અને આ રીતે બે વખત આવશે કેમ એનું કારણ પાછળથી આપણે લખીએ તો જો અહીંયાથી હું બીજી વખત આ રીતે લખી દઉં છું RX RX થશે અને અહીંયાથી તમારે શું કરવું છે સોડિયમ આ બંને વસ્તુ તમે લેવાના છે અને આ કઈ તમે પ્રક્રિયા થાય છે તો જુઓ આ R ને આ R જોડાઈ જાય છે એટલે આલ્કાઇલ ગ્રુપ એક બીજા સાથે જોડાય છે એટલે અહીંયાથી જુઓ R અને આ તમારા જોડાશે બરાબર ને આ રીતે એક પ્રક્રિયા થશે બીજું તમારી પાસે જે કોઈ ભાગ છે છૂટો પડી જશે તો સોડિયમ પર સોડિયમ અહીંયા સિમ્પલ વસ્તુ છે RX એટલે હેલોજન માં શું હશે ક્લોરીન ફ્લોરિન બ્રોમિન કેવું જ કે છે હવે ક્લોરીન ફટાકીને કોની સાથે જોડાઈ જશે સોડિયમ સાથે જોડાઈ જાય એટલે જો એક NaCl અહીંયાથી છૂટો પડે એક NaCl અહીંયાથી છૂટો પડે એટલે 2 ટાઈમ થઈ જશે એટલે ઇનડાયરેક્ટલી અહીંથી હું ઓળખી શકું 2NaX જ્યાં તમે જો X તમારો શું છે ક્લોરીન હશે બ્રોમિન હશે કે આયોડિન હશે આ રીતના એટલે આ પ્રક્રિયાને જો તમે એક જ સ્ટેપમાં લખવા માંગો 2RX + 2 સોડિયમ અને અહીંથી તમારું શું છે ડ્રાય ઇથર તમે કન્સિડર કરો અને આ પ્રક્રિયાને તમે જ્યારે કન્સિડર કરો તો આ આ અહીંથી શું છે 2N હવે જો અહીંયા ઉચ્ચ કક્ષાના તમને આલ્કાઇલ મળે છે આમ ધ્યાન આપજો ઉચ્ચ કક્ષાના કઈ રીતના દાખલા તરીકે તમે અહીંથી સમજવાની ટ્રાય કરો તમારી પાસે આવું છે CH3 આમ ધ્યાન આપજો અને અહીં સાથે હું ક્લોરીન જોડી દઉં છું આ રીતના પ્રક્રિયા છે હવે જો અહીંયાથી જ્યારે તમે પ્રક્રિયા કરશો 2 સોડિયમ લઈ લેશો બરાબર સોડિયમ લઈ ડ્રાય ઇથરની હાજરીમાં પ્રક્રિયા થશે ડ્રાય ઇથરની હાજરીમાં પ્રક્રિયા કરીશું હવે ક્લોરીન અહીં સાથે જોડાઈ જશે અને તમને શું મળશે અહીંયાથી CH3 ને અહીંયાથી શું મળશે CH3 આ રીતના થશે અને ક્લોરીન તમારું શું કહ્યું હશે છૂટું પડી જશે 2 સોડિયમ અને અહીંથી શું આવી જશે NaCl હવે જો અહીંયા તમારી પાસે શું હતું ક્લોરોમિથેન હતું જ્યારે અહીંયા તમારી પાસે શું આવી ગયું
એટલે આખી સંખ્યા તમારી આલ્કાઇલ ગ્રુપના કાર્બનની સંખ્યા કન્ટિન્યુઅસલી શું વધતી જાય છે વધતી જાય છે આ રીતે તમારી એક પ્રક્રિયા હોય છે એટલે આ કોર્સનું રિએક્શન છે તમારે ટોટલી ત્રણ ધ્યાન રાખવાનું છે આજે જોવા જાવ તો તમારા ત્રણ પોર્શન કવર કરવામાં આવ્યા એક વિલોપનની પ્રક્રિયા બીજી ગ્રિગનાર્ડ વાળી જે પ્રક્રિયા એટલે ધાતુ સાથેની પ્રક્રિયા અને બીજી તમારી કોર્સનું રિએક્શન એ તમારું કમ્પ્લીટ થયું એટલે આઈ થિંક હવે આની જે હેલો આલ્કેનની રાસાયણિક પ્રક્રિયાઓ હતી એ રાસાયણિક પ્રક્રિયાઓ અહીંયા કમ્પ્લીટ થઈ ગઈ છે હવે તમારી પાસે જે પ્રક્રિયાઓ છે બેન્ઝીન સાથેની પ્રક્રિયાઓ છે એટલે હેલો એરિન સાથેની પ્રક્રિયા